બનાસકાંઠા જિલ્લામાં સાત મેના રોજ ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે તમામ પોલીસ સ્ટાફ અને સરકારી કર્મચારીઓને ચૂંટણી લક્ષી તમામ સાધન સામગ્રી સોંપીને મતદાન મથક તરફ રવાના કર્યા હતા જિલ્લામાં કુલ ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ચોવીસ મતદારો જિલ્લામાં એક હજાર નવસો મતદાર મથક ઉપરથી મતદાન કરવાના છે જેમાં તમામ પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરી સોંપી દેવાઈ હતી આવતીકાલે બે બનાસકાંઠા અને સમગ્ર ગુજરાતનું ફેઝ થ્રીનું આપણું ઇલેક્શનનો દિવસ છે આજે અહીંયા આંગળીથી તે ડીસા વિધાનસભા વિસ્તારમાંથી તમામ સ્ટાફની ડિસ્પેચિંગની તૈયારી થઈ ગઈ છે તમામને જોઈતી જરૂરિયાતો અને બૂથ પર મોકલવાની તમામ સામગ્રી તેમને આપી દેવામાં આવી છે ટૂંક સમયમાં અહીંયાથી તમામ સ્ટાફ તેની સામગ્રી લઈ અને કાલના ઇલેક્શન માટે અહીંયાથી રવાના થશે તે ડીસા વિધાનસભા ઓલ ઓકે છે અને અમે આવતીકાલની ચુટની માટે સાત મહિના રોજ એટલે કે આવતીકાલે જે ત્રીજા તબક્કાનું જે લોકસભાની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે જેને લઈને અત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે તંત્ર દ્વારા પોલીસનો ચામતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે જેને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અહીંથી જે ચૂંટણી પંચના જે અધિકારીઓ છે જે કર્મચારીઓ છે તેમને અહીંથી તમામ પ્રકારની જે સાધન સામગ્રી જે આપવામાં આવી રહી છે તમામ પ્રકારની જે કહી શકાય કે જે વસ્તુ આપવાની છે ત્યાંથી આપવામાં આવશે ને અત્યારથી લઈને તેઓ પોતપોતાના જે બુથ મથકો છે ત્યાં ત્યાં પહોંચશે અને ત્યાંથી તમામ પ્રકારને જે કહી શકાય કે જે એમને જે મતદારો છે તેમને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તેના માટે તમામ અહીંથી તૈયારીઓ કરી લેવામાં આવી છે મહત્વની વાત છે કે જે રીતે ચૂંટણી યોજાવાની છે જેમાં ઓગણીસો ને સાહીઠ જેટલા જે બુથ જે મતદાન મથકો પર જે ચાર ચાર જેટલા પોલિંગ બનાવ્યા છે જેની અંદર ઓગણીસ લાખ એકસઠ હજાર નવસો ને ચોવીસ જે મતદારો છે તે મતદાન કરવાના જેની અંદર છે હજાર પોંચસો ને ઓગણચાલીસ જેટલા જે યુવા મતદારો છે તેઓ મતદાન કરવાના એટલે કહી શકાય કે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે કમલેશ નાભાણી ટીવી થર્ટીન ગુજરાતી હકતી ગુજરાતી બનાસકાંઠા